પછી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર માં નદી ને બાઇક પર સવાર યુવકોએ એ ધોકા દોડાવી દોડાવીને માર મારતાનો વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો કયા ગામનો છે અને કોણ છે ઈ સમો ખુલ્લા પાડવાનું કામ

એના ગોમ વસ્તી ભેળી થઈ એકવીસ એકવીસ હજાર દંડ અને બબ્બે દંડ કરેલો છે અને એના રક્ષકો છે એમના આગળ આ બંને છોકરા માફી માંગે છે જેના વતી તમામને જાણ થાય કે આ છોકરા ભણીને આવું કૃત્ય કરશે નહીં અને બીજા કોઈ પણ ગોમનું આવું કૃત્ય કરશે તો આનાથી પણ વધુ દંડ થા કરવામાં આવશે બનાસકાંઠાના વાવ ખાતે રાજ્ય કક્ષા શાસિત અને કેન્દ્ર કક્ષા સાથે યોજાઈ હતી જેમાં જિલ્લા કોઓર્ડિનેટર તાલુકા શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી અને ગર્લ્સ હોસ્ટેલ ગૃહમાતા અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં બંને હોસ્ટેલોનો એક સાથે રસોઈ બનાવાતી હોય વાલીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને બંને હોસ્ટેલોમાં અલગ અલગ રસોઈ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી જોકે જવાબદાર તંત્ર દ્વારા વાલીઓને યોગ્ય જવાબ ન મળ્યો હોવાથી વાલીઓ રોષે ભરાયા હતા જે અંતર્ગત વાલીઓએ તંત્ર પર અનેક આક્ષેપ કર્યા હતા જે સમાચાર ન્યૂઝ ઇન્ડિયા ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા બીજા દિવસે તંત્ર હરકતમાં આવી ફરી જિલ્લા વહીવટી તંત્ર વાલી તંત્ર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં વાલીઓની ખાસ માગણીઓ જેવી કે બંને રસોડા અલગ અલગ કરવા બંને હોસ્ટેલની કમિટીઓમાં વાલીઓને એક કરવા જમવાનું દીકરીઓને ગુણવત્તાયુક્ત મળી રહે સ્થાનિક કક્ષાએથી ખરીદી અને ભરતી કરવી અને કમિટી બોલાવી અને આ સમગ્ર હોસ્ટેલનું સંચાલન કમિટી કરે તે બાબતનો સુલે થયો હતો માં વાવ તાલુકામાં ચાલતી બે ગર્લ્સ હોસ્ટેલો છે તે હોસ્ટેલો બે દીકરીઓની છે એ ગર્લ્સ હોસ્ટેલોની અંદર અમે દીકરીઓના ન્યાય માટે લડ્યા હતા પહેલાં બે હોસ્ટેલો અલગ અલગ હતી ને પછી બે હોસ્ટેલો મરગેજ કરીને કરવામાં આવી તે દરમિયાન દીકરીઓની માગ હતી કે અમારે બરાબર જમવાનું બીજું આવતું નથી અમારે જેમ રાબેતા મુજબ હતું એમ અલગ રસોડું કરાવી આપો એ દરમિયાન અમે ઉપર રજૂઆત કરી હતી પણ અમારી કોઈ રજૂઆત વાલીઓને સાંભળવામાં આવી નથી તે દરમિયાન અમે મીડિયાના માધ્યમથી મીડિયાવાળાને બોલાવીને અમે કીધું કે ભાઈ અમારે આ આનો ન્યાય જુએ છે મીડિયાએ અમને મદદ કરી અને તે તે બીજા જ દિવસે અમને તેનો બંગાળના ઉપસાગર માં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે સાથે જ કચ્છ અને મધ્ય ગુજરાતમાં ત્રીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે તેમ જણાવ્યું હતું વરસાદ નજીકમાં છે વીજળી થવા માંડી છે માર્ગ બતાવે છે એટલે હવે ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થશે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં થતી ભારે દક્ષિણ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાતના ભાગો રાજપીપળાના ભાગો ભરૂચના ભાગો તેમજ પંચમહાલના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગોમાં હમણાં આગામી ચોવીસ કલાકમાં વરસાદ થશે અગિયાર તારીખ સુધી વરસાદ થવાની શક્યતા રહેશે બીજી એક બંગાળનું સાગરમાં સિસ્ટમ બની રહી છે જે તારીખ સત્તરથી લગભગ ત્યારબાદ વરસાદ વરસશે પરંતુ બીજી આનુવંશિક આનુસંખ્ય સિસ્ટમના કારણે તારીખ ચોવીસ સુધીમાં વરસાદ ભારે થશે ઓગણીસો ચોવીસમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો ભરાતો હોય છે જે ભારતભરમાં સૌથી મોટો મેળો અંબાજી ખાતે ભરાતો હોય તેવું માનવામાં આવે છે ફરી આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મહામેળો તારીખ બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી સાત દિવસનો મેળો ભરાશે જેમાં ત્રીસ લાખ ઉપરાંત પદયાત્રીઓ અંબાજી આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે અંબાજી આવતા યાત્રિકોને પૂરતા પ્રમાણમાં સુખ સુવિધા મળી રહે સાથે કાનૂની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મેળાના લાયઝન અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં અંબાજી આવતા યાત્રિકોને વધુમાં વધુ સુવિધા જેવી કે લાઇટ પાણી આરોગ્ય રહેવા જમવા સાથેની અનેક વ્યવસ્થાઓની સુચારુ વ્યવસ્થા થાય તે માટે આ બેઠક યોજવામાં આવી હતી મેળામાં આવતા વાહનોને પાર્કિંગ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા પણ આ તબક્કે ઉપસ્થિત કરવામાં આવશે આ બેઠકમાં અધિક કલેક્ટર કૌશિક મોદી વિભાગીય પોલીસ અધિક્ષક જીગ્નેશ ગામિત સહિતના અન્ય વિભાગના અધિકારીઓ પણ આજની આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ભાદરવી પૂર્ણિમાનું અંબાજી યાત્રા માટે વિશેષ મહત્ત્વ છે આખા ગુજરાતનો સૌથી મોટો જો મહામેળો હોય તો તે ભાદરી પૂનમનો મેળો છે લગભગ સાતેક દિવસ જેટલો આ મેળો ચાલતો હોય છે ભાદરી પૂનમ આ વખતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન થશે અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ વહીવટીતંત્ર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી રાત્રાદા વિકાસ બોર્ડ તરફથી શરૂ થઈ ગઈ છે આજે પણ બી જે ડિપાર્ટમેન્ટના લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારી છે એમને આપણે આજે બોલાવ્યા છે એના આટલા બધા મુસાફ આટલા બધા યાત્રાઓ આવતા હોય પછી પદયાત્રા કરીને પછી વાહનો લઈને તો એમની સગવડો સચવાય એમને સુવિધાઓ મળે પાર્કિંગની સુવિધા થાય એમના વિસાવાઓની સુવિધા થાય આ બધી સુવિધાઓનું આયોજન કઈ રીતે કરવું જે દર વર્ષે થાય છે એમાં શું સુધારા કરવા તો એ બધી એ બધીની ચર્ચા માટે આપણે આજે એક મિટિંગનું આયોજન કર્યું છે

પોલીસે બે કાર સહિત રૂપિયા બાર પોઈન્ટ એકસઠ લાખ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે અમીરગઢમાં બાતમી હકીકતના આધારે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમ બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એસએમસી ટીમના પોલીસકર્મી કર્મી અબ્દુલ લતીફને મળેલી બાતમીના આધારે અમીરગઢના જોરાપુરા પાટિયા પાસે વોચમાં હતા તે દરમિયાન એક સ્વિફ્ટ કાર અને બીજી સિયાજ કાર રાજસ્થાન તરફથી આવતા એસએમસીની ટીમને હાથે લાગતા તેને સાઈડમાં રોકાવી તપાસ કરતા એક ગાડીમાંથી દારૂ તેમજ બીજી અન્ય ગાડીમાં પેટ્રોલિંગમાં હતી જેથી પોલીસે બંને ગાડીઓને કબજે લઈ ગાંધીનગર એસએમસી ટીમે દારૂની લાઇન ચલાવનાર મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ ભગુસિંહ ડાભી રહે વાસડા આબુ રોડની અટકાયત કરી કુલ દસ ઇસમો વિરુદ્ધ અમીરગઢ પોલીસ મથકે ગુનો નોંધી બાર લાખ એકસઠ હજાર એકસો અડસઠ રૂપિયાના મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય નવ વોન્ટેડ આરોપી જાહેર કરાયા છે જેના નામ દુર્જનસિંહ ડાભી નિર્વણ સંજયસિંહ રાજુ રાઠોડ કિરણ કાકા કિરણનો મિત્ર જિગ્નેશ ઠાકોર રણવીરસિંહ અશોક દરબાર નામના આરોપીઓના નામ વોન્ટેડ જાહેર કરાયા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓ માટે કાર્ય કરતું સંગઠન છે જેની સ્થાપના નવ જુલાઈ ઓગણીસો ઓગણપચાસના રોજ કરવામાં આવી હતી જેના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ છોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આ નિમિત્તે થરાદની ભાપડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વકૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાર બાળકોએ ભાગ લીધો હતો અને રાષ્ટ્રહિતમાં યુવાનોની ભૂમિકા તેમજ સ્વામી વિવેકાનંદ વિષય પર વ્યકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બંને વિષય પર એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને ત્રણેય નંબર લાવનારને પ્રમાણપત્ર અને બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભાગ સંયોજક અને થરાદ મંત્રી રાજેશભાઈ જોશી અરવિંદભાઈ પુરોહિત વિશાલપુરી ગોસ્વામી જગદીશભાઈ બ્રાહ્મણ સહિત એબીવીપી થરાજ શાખાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર દ્વારા કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ એબીવીપી વિશે માર્ગદર્શન અરવિંદભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં યુવાનોને માર્ગદર્શન રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમની આભાર વિધિ વિશાલપુરી દ્વારા કરવામાં આવી હતી તેમજ શાળાના ઇન્ચાર્જ આચાર્ય દશરથભાઈ દરજી અને શાળા પરિવારનો થરાદ એબીવીપી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામડાઓમાં છાસવારે થરાદ એસટી ડેપો દ્વારા બસોના રૂટ કાપી દેવામાં આવે છેવાડાના ગામડાઓના વિદ્યાર્થીઓને વારંવાર મુશ્કેલી પડતી હોય છે ત્યારે આજે તારીખ નવ સાત બે હજાર ચોવીસને મંગળવારે રાબડી પાદર બસ જે વિદ્યાર્થીઓ માટે છે તે બસ બંધ હોય ખીમણાપાદર ગામની બસ રાબડી પાદર મૂકવાની અને ખીમણાપાદર ગામે પણ વિદ્યાર્થીઓ હોય અસારા ગામની ગાડી ખીમણાપાદર મૂકવાની ટીસીને સૂચના મળી હતી જોકે ખીમણાપાદર અને અસારા ગાડીમાં વિદ્યાર્થીઓ મુસાફરો બેસી ગયા હતા જેમને ઉતારી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને અડધો કલાકથી વધુ સમય બસો બસ સ્ટેશન ખાતે પડી રહી હતી જેમાં અસારા ગામના વિદ્યાર્થીઓ મુસાફરો ટિકિટ લીધેલ હોવા છતાં નીચે ઉતારી બસ ખીમણા પાદર મૂકવામાં આવી હતી જેને લઈને વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી અને તેઓ ઘરે જવામાં બે કલાક લેટ પડી હતી ઉલ્લેખનીય છે કે વાવના રાબડી પાદર ખીમણાપાદર તેમજ અસારાની બસમાં વિદ્યાર્થીઓ ખીચો ખીચ હોય બેસવાની તો જગ્યા જ નહીં પણ ઊભા રહેવાની પણ જગ્યા ન હોય વિદ્યાર્થીઓ દરવાજા પાસે ઉભા જોવા મળ્યા હતા ત્યારે જવાબદાર ડેપોના અધિકારીઓને ગામડાની વિદ્યાર્થી બસો કાપવામાં આવે તેવી માંગ કરી હતી બનાસકાંઠાના દિયોદર શહેરના રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોમાં ગત રાત્રિ દરમિયાન ચોર ટોળકીઓ સક્રિય બની શહેરની માધવ મોલ કોટક બ્રધર્સ વેપારી અને રામદેવ પીર સ્ટોરમાં ગત સોમવારની મોડી રાત્રે કોઈ અજાણા ચોર ટોળકી સક્રિય બની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા માધવ મોલના છતના પતરા ઊંચા કરી અંદર પ્રવેશી રોકડા રૂપિયા અને અન્ય વસ્તુ ચોરી કરાવવાનું સામે આવ્યું છે ત્યારે કોટક બ્રધર અને રામદેવ કિરાણા સ્ટોરના સિમેન્ટના પતરા તોડી ચોરો દુકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા અને વસ્તુ ચોરી કરી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર દિયોદરમાં ચોર ટોળકીઓ સક્રિય બનતા હવે વેપારીઓની દુકાનોને ટાર્ગેટ બનાવાતા દિયોદર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે લોકોના ટોળે હતા જ્યાં ઘટનાની જાણ દિયોદર પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે ત્યારે માધવ મોલના સીસીટીવીના ડિવાઈડર ચોર ટોળકી ઉઠાવી ગઈ છે ત્યારે હવે દિયોદરમાં ઘરફોડ ચોરીઓ બાદ શહેરના મોલો અને દુકાનોમાં ચોરીને અંજામ આપતા જો દિયોદરના વેપારીઓમાં છે સવારે સ્ટાફ દ્વારા મારો મોલ ખોલવામાં આવેલો સાડા આઠ ના ટાઈમે એ વખતે જેવું મોલનું શટર ખોલ્યું એ જ આ જતરા તૂટેલા હતા પીપી થોડી અને ચોરો અંદર પડેલા હતા ચોરો અંદર પડે એટલે રોકડ રકમ જેવી પચીસ હજાર થી આસપાસ લઈ ગયેલા છે બીજી કેટલી વસ્તુ લઈ ગયા છે એમને કંઈ હજુ કહી શકતા નથી એનું કારણ છે કે ડીવીઆર બી એ કેમેરાનું લઈ ગયેલા છે તો આ બાબતે હું દિવધર પોલીસ ને જાણ કરવા માંગુ છું કે લઈ રોજબર રોજ ચોરી કરી છે અપાવે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત દિયોદરના જાડા પાટીયા પાસે દિયોદર તરફથી આવી રહેલી પૂરપાટ ઝડપે આવી રહેલી બલેનો ગાડી જી જે જીરો આઠ સીજી બાણું તેતાલીસ નંબરની ગાડીએ મોટર સાથે ધડાકાભેર અથડાઈ હતી જ્યાં મોટર ચાલકને અટફટી લેતા યુવાનના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ લોકોને થતાં ઘટના સ્થળે લોકો દોડી આવી એકસો આઠને જાણ કરી હતી જ્યાં યુવાનને એકસો આઠની સેવાએ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયો હતો યુવાનના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે યુવાનને ખસેડાયો હતો જ્યારે યુવાન ડીસા તાલુકાના રામસણ ગામનો દિનેશભાઈ વેલાભાઈ ચૌધરી હોવાનું જાણવા મળ્યું છે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં થોડાક દિવસોના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં દિયોદર શહેરમાં માત્ર અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતા રોડ પર દરિયા જેવી સ્થિતિ જોવા મળી હતી જેમાં ધોધમાર વરસાદે શહેરના મુખ્ય માર્ગો પર નદીઓ વહેળાવી હતી તો દિયોદર અનેક વિસ્તાર જેવા કે રેલવે સ્ટેશન જૂના બસ સ્ટેશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જળભરાવ જોવા મળ્યો હતો તેમાં દિયોદર શહેરના નીચાણવાળા માર્ગો પર નદીઓ વહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે દિયોદરમાં બે દિવસના ઓકળાટ બાદ ફરી એકવાર દિયોદર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતપુત્રોમાં ખુશી તો લોકોએ ભારે ઉકળાટ બાદ ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब एप पर बेल आइकोन नो बटन दबाव निहारो ये है न्यूज इंडिया चैनल